ની ધરપકડ. નાસી ગયો હતો યુપી, હત્યા બાદ ફરાર હતો. ડુંગરા પોલીસ જાપ્તામાં રહેલા યુવકની આ કહાની છે. આ યુવક મૂળ યુપીનો રહેવાસી છે અને ડુંગરા વિસ્તારની ઇન્ડિયા કોલોનીમાં આવેલ અંકુર ચાલીમાં રહેતો હતો. 8 દિવસથી પોલીસ આ શખ્સને શોધતી હતી. નામ વેદ પ્રકાશ મૌર્ય, રહેવાસી ડુંગરા વાપી. વેદ પ્રકાશની આવી કહાની છે. આ વેદ પ્રકાશ જે વિસ્તારમાં રહેતો હતો ત્યાં એક જ યુવકને છરી મારીને નાસી ગયો હતો. ગઈકાલે ડુંગરા પોલીસને બાતમી મળી હતી કે હત્યારો શખ્સ વાપીમાં આવ્યો છે. આવી બાતમીના આધારે પોલીસ ગઈકાલે તેને ઝડપી લીધો. વેદ પ્રકાશે કોની હત્યા કરી? આ વેદ પ્રકાશે તેની ચાલીમાં રહેતા અને ફોટોમાં જોવા મળતા યુવકની હત્યા કરી નાખી. બંને એક ચાલીમાં રહેતા હતા. મૃતક પ્રણીત હતો, એક બાળકનો પિતા હતો. નામ ભેરગુર રામકુમાર લોથી. તેને છરીના બે ઘા મારીને સ્વધામ પહોંચાડી દીધો. નિર્દોષની હત્યા થતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. શા માટે હત્યા કરી? શું હતો માથાકૂટનો મુદ્દો? આ છે કહાનીનો મુખ્ય ભાગ. ટીવી સ્ક્રીન પર જોવા મળતા શખ્સ પર એક નજર કરો. આ શખ્સ સનકી છે, જે યુવકની હત્યા કરી નાખી તેની પત્ની સાથે પ્રેમ સંબંધની માંગણી કરતો હતો. પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો, મોબાઈલ નંબર માંગતો હતો, મારી થઈને રહે તો મજા આવશે આવી વાતો કરતો હતો. આરોપીને હિંમત વધી જતા ના છૂટકે પરિણીતાએ વેદ પ્રકાશ મૌર્યની હરકતની જાણ તેના પતિ અને પરિવારજનોને કરી હતી. આથી પરિણીતાના પતિએ એક તરફી પ્રેમમાં પાગલ એવા વેદ પ્રકાશ મૌર્યને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ ચાલી માલિકને વેદ પ્રકાશ મૌર્યની હરકતોની જાણ થતા વેદ પ્રકાશ મૌર્યને રૂમ ખાલી કરાવીને હાંકી કઢાવ્યો હતો. આ વાતની અદાવત રાખી મોકો જોઈને વેદ પ્રકાશ મૌર્યએ પરિણીતાના પતિ ભીરગુ રામકુમાર લોધીની ચપ્પુના ઘા ઝીંકી જાહેરમાં જ હત્યા કરી ફરાર થઈ ગયો હતો. 2 દિવસ પહેલા બાતમી મળેલ કે ફરીવાર બાપીમાં આવેલ છે, જે સંબંધે એની વોચ રાખી અને એને વાપી પોલીસે ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી જે છે પીએસઆઈ ભરવાડ એ તપાસ ચલાવી રહ્યા છે. કેવી રીતે ઝડપાયો? પોલીસે ગઈકાલે આરોપી હત્યારાને ઝડપી લીધો છે. તેની હત્યાનો ગુનો નોંધીને તપાસ તેજ કરી છે. ઘટનામાં આરોપીનો ઇતિહાસ કેવો છે, અગાઉ આરોપીએ ક્યાં ક્યાં ગુનાને અંજામ આપ્યો છે, આ તમામ મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. એના જે મકાન માલિક છે, આજે જે રહેતો હતો આરોપી મૌર્ય, એને ફરિયાદ કરવામાં આવેલી, એટલે એના મકાન માલિકે એને ત્યાંથી કાઢી મૂકેલો. એ રીસ રાખી અને જ્યારે આ ભીરગુ જ્યારે ત્યાંથી પસાર થતો હતો, એટલે એ રીસ રાખીને એને છરી મારેલી અને ત્યાં જ એનું મૃત્યુ પામ્યું. આમ એક જનુની આશિકે યુવતીને પામવા માટે વટાવેલી હદને કારણે એક પરિવાર વિખરાઈ ગયો છે. પરિણીતાના પતિની હત્યા બાદ આ પરિવાર હાલ તો વાપી છોડી માદરે વતન ચાલી ગયો છે. આરોપી હાલ તો આરોપીને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. ત્યારે ડુંગરા પોલીસને આરોપીના સોમવાર સુધીના રિમાન્ડ મળ્યા છે. ત્યારે સમાજમાં આવા બીભત્સ ચરિત્રવાળા ઈસમને કડકમાં કડક સજા મળે તેવી માંગ ઉઠી છે. માનવ ઠાકુર સાથે VTV ન્યૂઝ વાપી.